નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. ટોપિકમાં વાત કરી રહ્યા છે. આજે તમામ છે પક્ષ દ્વારા જે રીતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે પ્રકારે ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે, સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે લોકસભાની ચૂંટણીને હવે ખૂબ જ ઓછો સમય બાકી રહ્યો છે, હવે ક્યારે પણ તેની જાહેરાત થઈ શકે છે અને ત્યારે તેને લઈને તમામ બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અને તેની સાથે જ અત્યારે ખાસ કરીને કોને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવશે તેને લઈને અત્યારે તમામે તમામ બેઠકો પર અલગ અલગ ચર્ચાએ જોર પકડ્યું છે. વાત કરવામાં આવે ભાજપ દ્વારા તો જે પ્રકારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ગુજરાતની 26 બેઠકો પર જે પ્રકારે લોકસભાની જે સેન્સ પ્રક્રિયા જોવા મળી રહી છે, કાલે 22 લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને આજે પશ્ચિમ અમદાવાદ, છોટાઉદેપુર, પાટણ તથા પંચમહાલ લોકસભા માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. અને એની સાથે સાથે જ્યારે આજે સીએમના નિવાસસ્થાને પાર્લામેન્ટરી બેઠકની જે બેઠક મળશે તેમાં લગભગ જે નામો છે તેના પર મોહર લાગી જશે. એટલે જે પ્રકારની આ સેન્સ પ્રક્રિયા જોવા મળી રહી છે તેમાં વાત તમામ જે ભાજપના વિવિધ હોદ્દેદારોની કરીએ, સુરત, ગાંધીનગરથી લઈને જૂનાગઢ, બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ સહિતની તમામ બેઠકો માટે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે આ સેન્સ પ્રક્રિયામાં જે જે નામો સામે આવી રહ્યા છે, તમામ જે નામો છે તેના પર કોના પર મોહર લાગી શકે છે, કયા એવા નામો છે જે લગભગ નક્કી જોવા મળી રહ્યા છે, તમામ મુદ્દાઓ પર કરીશું ચર્ચા. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષકો જયવંતભાઈ પંડ્યા, વાસુદેવભાઈ પટેલ. આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક. સૌથી પહેલા વાત કરીએ જયવંતભાઈ, ખાસ કરીને જે પ્રકારની આ સેન્સ પ્રક્રિયા જોવા મળી રહી છે ભાજપની સેન્સ પ્રક્રિયાની જે રીત છે, શું કહેશો ખાસ તેની માટે? જે પ્રકારે રાજકોટમાં જોવા જઈએ ટિકિટ માટે ઘણા બધા દાવેદાર જોવા મળી રહ્યા છે, અમુક એવી બેઠકો જેમ કે ગાંધીનગરની વાત કરીએ તો જેમ કે આપણે નક્કી કહી શકીએ છીએ અમિત શાહને રિપીટ કરવામાં આવશે, જે પ્રકારની આ સેન્સ પ્રક્રિયા અત્યારે જોવા મળી રહી છે તે પરથી શું લાગે છે આપને કે અત્યારે ખાસ કરીને જે ભાજપ છે તે કેવા નામોની પસંદગી કરી શકે છે? જયંતભાઈને કદાચ મારો અવાજ નથી જઈ રહ્યો. વાસુદેવજી, આપની સાથે ચર્ચાની શરૂઆત કરીશ. શું લાગે છે ભાજપની સેન્સ પ્રક્રિયાને જોતા વાસુદેવજી? ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય છે કે 24/7 ચૂંટણી માટે તૈયાર રહેતી પાર્ટી છે. એટલે એના ઉમેદવારોની જે કઈ વાતચીત વગેરે છે અથવા તો ઉમેદવાર કોને બનાવવા એ પ્રક્રિયા પણ 24/7 જેવું જ હોય છે. એટલે આ જે સેન્સ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તો એક જેને કહેવાય ને કે કાર્યકર્તાઓને લાગે સેન્સ પ્રક્રિયા થઈ છે, બધાએ રજૂઆત કરી છે, કોઈ 2-5-25 મુદ્દા હોય એમાં કોઈ 2 મુદ્દા રહી જતા હોય તેની ચર્ચા પણ થઈ જાય. એટલે કુલ મળીને જે સેન્સ પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે ગઠબંધન થયા પછી જે ફેરફારો થશે એ ફેરફારો પણ બહુ જ જેને કહેવાય ને કે જેમ કહેવાતું કે 24 માંથી 26 ને બદલી નાખશે, એકાદ બે રહેશે ને આવી બધી વાતો થતી હતી, એમાં પરિવર્તન ચોક્કસ આવશે. કારણ શું છે કે જયારે જીતની સંભાવના વધી જાય ને ત્યારે ઉમેદવારો જુદા હોય છે, પછી એમાં 2-5-10 સીટ ખોવાનો જયારે સમય આવે ત્યારે પછી એ ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા બદલાઈ જતી હોય છે. એટલે જનતા પાર્ટી માટે સેન્સ પ્રક્રિયાનું એટલું બધું મહત્વ મને નથી દે. જી બિલકુલ, જયંતભાઈ મારો અવાજ આવી રહ્યો છે આપને? જી જયંતભાઈ, આપને મારો અવાજ આવી રહ્યો છે? ઓકે, જયવંતભાઈ સાથે કદાચ ટેકનિકલ ઇશ્યુઝના કારણે વાત નથી થઈ શકતી. વાસુદેવજી, સેન્સ પ્રક્રિયાનો અર્થ નથી દેખાતો તેના કારણો શું છે? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે જે પ્રકારે જોઈએ તો સૌથી પહેલા વાત કરી આપણે રાજકોટની, તો શું લાગે છે આપને રાજકોટમાં ભરત બોગરાને ટિકિટ આપવાના સુર ઉઠ્યા છે તેને લઈને શું લાગે છે? ક્યાંક ને ક્યાંક કડવા પાટીદારના ચહેરા બાદ લેવા પાટીદાર ચહેરાને તક આપવાની ચર્ચા છે, ત્યારે આ બેઠક માટે શું લાગી રહ્યું છે આપને? ભારતીય જનતા પાર્ટી ની જે વિચારવાની જે પદ્ધતિ છે, જે પદ્ધતિ ટિકિટ આપવામાં જે વાપરે છે એ આમ અગમ્ય જેવું હોય છે. સાધારણ રીતે લોકો એને બહુ ગણી શકે, ગણતરીમાં લઈ શકે એવા નામો પણ એકદમ વિચિત્ર નામો પણ નીકળતા હોય છે કોઈ વિચિત્ર વ્યક્તિને પણ. પણ જે આ વખતે જે પ્રમાણે મતોનું વિભાજન જે ગુજરાતમાં થવાનું નથી એને કારણે એમને ઘણા બધા સમીકરણો છે. તમે જેમ કીધું પાટીદારનું સમીકરણ સૌરાષ્ટ્રમાં શું થાય છે કે લેવા કડવાનો જે વિષય ડેવલપ થાય છે
એમાં પાટીદાર ચહેરો, એમાં કડવાની સામે કડવો, લેવાની સામે લેવો ચહેરો, આ બધા વિષયો હવે વિચારવાની સંભાવના વધવાની છે, વધી ગઈ છે. એટલે રિપીટ થવાની જે સંભાવનાઓ છે એ કદાચ જે બે જ લોકો સિવાયના રિપીટ કોઈ નહીં થાય એવી જે વાત ચાલતી હતી એને બદલે એવું બની શકે કે 35 લાખ રિપીટ થઈ જશે. જી સેવનથી આપને મારો અવાજ આવી રહ્યો છે? ઓકે વાસુદેવજી, શેવનભાઈ થોડા સમય બાદ આપણી સાથે જોડાશે. એની સાથે ખાસ કરીને આપણે અત્યારે જે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, વાસુદેવજી શું લાગે છે આપને કે વાત કરી રહ્યા છે આપણે અમદાવાદની, તો અમદાવાદમાં ઘણા બધા નવા ઉમેદવારોના નામની ચર્ચા છે. હમણાંથી આપણે એ વસ્તુ જોઈ રહ્યા છીએ કે ક્યાંક ને ક્યાંક ભાજપ જે છે નવા જે ઉમેદવારો છે અને ક્યાંક ને ક્યાંક સરપ્રાઈઝ જે આપતી હોય છે તે અમદાવાદમાં આપણને જોવા મળી શકે છે. વાત સાચી છે, કારણ કે જે ગાંધીનગર 3 સીટ અમદાવાદની કહેવાય છે એમાં ગાંધીનગરમાં તો કઈ ફેરફાર થવાની સંભાવના કોઈ દેખાતી જ નથી. મધ્યમાં જે છે કિરીટસિંહ સોલંકી એની બદલાવાની સંભાવના કહેવાય જ રહી છે. પૂર્વમાં કદાચ ન પણ બદલાય, ત્યાંના જે સમીકરણો છે જે ઉમેદવાર એ ન પણ બદલાય, એટલે અમદાવાદમાં એ બદલો થશે એવું દેખાય છે. ભાજપની સેન્સ પ્રક્રિયા ઉપર આપણે નજર કરીએ ત્યારે શું લાગે છે કે કઈ રીત અપનાવી શકે છે ભાજપ ઉમેદવારોની પસંદગી માટે? ભાજપ છે એમાં કાર્યકર્તાઓને સાંભળવામાં આવે છે, એટલે દાવેદારી કરવી હોય એ લોકો દાવેદારી કરતા હોય છે, પરંતુ સાથોસાથ એ લોકોને પણ પોતાના સોર્સિસ દ્વારા ખબર હોય છે કે અહીંયા કોણ વધારે સારું. એટલે ઘણી વાર આપણને નવાઈ લાગે એવા નામો પણ ઉભરીને આવતા હોય છે ચર્ચામાં કે ન હોય એવી રીતે. દાખલા તરીકે રાજ્યસભામાં આપણે હમણાં જોયું કે ગોવિંદભાઈ ધોળકિયાને નામાંકિત કર્યા ને એમને ચૂંટવામાં આવ્યા. તો એ પ્રકારે ભાજપમાં અત્યારે આખું અનપ્રેડિક્ટેબલ જે કહી શકાય અકળ એ પ્રકારનું વધારે છે. એ લોકો નેતૃત્વ એવું છે કે ગુજરાત અત્યારે જે નેતૃત્વ છે એ ગુજરાતની રગે રગથી માહિતગાર છે. અહીંયા એમણે વર્ષોના વર્ષો ખૂંદ્યા છે એક એક ખૂણા છે અને એના કારણે એક એક કાર્યકર્તા સુધી એમની પહોંચ છે, એક એક કાર્યકર્તા સાથે જીવંત સંપર્ક રાખે છે, નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહ હોય. તો એના કારણે એમને ઉમેદવારો પસંદ કરવામાં બહુ અડચણ આવતી નથી. જી બિલકુલ, અહીંયા જેવંતી આપણે ખાસ કરીને જયારે વાત કરીએ, હમણાં જ વાત કરી વાસુદેવજી સાથે, પણ રાજકોટની જો વાત કરવામાં આવે તો ત્યાંનો માહોલ જોતા આપને શું લાગી રહ્યું છે? રાજકોટ બેઠક માટે 4 લોકોએ દાવેદારી કરી છે. મોહન કુંડારિયા છે, ભરત બોગરા છે, દીપિકાબેન સરના છે અને કિરણ માકડિયા પણ છે. જે પ્રકારની આ દાવેદારી ચારે ની જોવા મળી રહી છે એમાં શું લાગે છે આપને કે કોના પર પસંદગીનો કળશ પુરાઈ શકે છે? એક રીતે ભરત બોગરાને ટિકિટ આપવાના સુર પણ ઉઠ્યા છે ત્યાં. એક ચલણ એવું દેખાઈ રહ્યું છે કે ભાજપમાં હવે નવા લોહીને વધારે તક આપવી એ પ્રકારનું આખું એક છે. એટલે માનો કે 2-3 વખત થી ચૂંટાતા હોય કે 5 વખત થી ચૂંટાતા હોય તો એવા લોકોને એને એક બાજુ મૂકી અને અત્યારે, કારણ કે અત્યારે નેતૃત્વ એવું છે કે એમને પોતાની લોકપ્રિયતા અને સંગઠનની શક્તિ અને મુદ્દાઓ આ બધાના આધારે એક અને સામે પક્ષે નબળો પડતો વિપક્ષ એના કારણે એક વિશ્વાસ છે કે આપણે જે કઈ ઉમેદવારને ઉભા રાખીશું એ ઉમેદવાર જીતશે. અને એના કારણે આપણે વિધાનસભામાં પણ જોયું ને એ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જોયું. એટલે નો રિપીટ થિયરી અપનાવી અને જે લોકોએ ખૂબ ચૂંટાઈને એક પ્રકારે કહી શકાય કે પોતે જે કઈ સત્તા સુખ ભોગ્યું છે તો હવે એમને એક બાજુ હવે કે ભાઈ તમે આરામ કરો અથવા તો સંગઠનમાં કામ કરો એ પ્રકારનું કામ સોંપીને નવા લોહીને તક આપી. તો રાજકોટમાં ભરત બોગરા અથવા તો દીપ્તિબેન નું તમે જે કહ્યું એ વધારે સંભાવના લાગે છે, મોહનભાઈ કુંડારિયાની સંભાવના ઓછી લાગે છે. અને સાથોસાથ હજી પણ નવું નામ કઈ આવે તો નવાઈ નહીં.
જે એટલે આપને લાગે છે કે હજી પણ કોઈ નવું નામ આમાં આવી શકે છે? જે નામોની ચર્ચા થતી હોય છે, ભાજપ ક્યાંક એનાથી કંઈક અલગ નામ પણ આપણી સમક્ષ લાવતું હોય છે. વાસુદેવજી, લાગે છે કે ક્યાંક આપણે એ હંમેશાથી જોઈ ચુક્યા છે કે ભાજપમાં આપણે જે કઈ નામોની ચર્ચા કરતા હોઈએ છીએ, અંતમાં આપણને કંઈક સરપ્રાઈઝ મળતી હોય છે. વાસુદેવજી, વાત સાચી છે કે ભારતીય જનતા પાર્ટી નું જે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં એક ચક્રી શાસન રહ્યું છે. પાર્ટીનું સંગઠન પણ વિવિધ ક્ષેત્રોને કારણે, કિસાન સંઘ છે, વિશ્વની પરિષદ છે, એને કારણે પાર્ટીનું જે સંગઠન છે એ ખૂબ વિશાળ સંગઠન પણ થઈ ગયેલું છે. એટલે એમને કોઈ કાર્યકર્તાને બહુ વેટેજ ન આપે તો પણ કાર્યકર્તા કઈ બહુ આગી પાછી પાર્ટીમાં કરી શકે એવી સ્થિતિમાં નથી એવી એક ધારણા બનેલી છે. એટલે કુલ મળીને ભારતીય જનતા પાર્ટી પાસે સંપર્કમાં પણ ખૂબ લોકો હોય છે, કારણ કે એનું માળખું જ મોટું છે. અને અત્યાર સુધી તો હતું આ, પણ હવે મત વિભાજન જે રોકાયું છે આ વખતે, કારણ કે જે રીતે 12-13% જે મત આપ લઈ ગયું હતું એ જે વિભાજન છે આ વખતે રોકાયું છે. એટલે આ વખતે જેને કહેવાય ને કે જે સ્કાયલેબ અથવા તો ન જાણેલા ન ધારેલા નામો છે એની માત્રા ઘટશે. અને જે મોટા આંકડાઓ જે લાગતા કે કોઈને નો રિપીટ થિયરી ટોટલી 26માં આવી જશે, બે જણા સિવાય કોઈ ટિકિટ નહીં પડે ને એવું બધું પણ નથી સંભાવના લાગતી, કારણ કે ચૂંટણી છે હવે ડેન્ટ લાગવાની 26 ને 5 લાખ ને એ બધી વાતો છે. વાતો છે, હવે નબળી પડી છે, નબળી પડવાની સંભાવના પણ છે, કારણ કે 5-7 સીટમાં ડેન્ટ લાગી પણ શકે એવી પણ એક રાજકીય રીતે ચર્ચાઓ વહેતી થઈ છે, વિશ્લેષકો એવી રીતે બોલતા પણ થયા છે. એટલે મને લાગે છે કે કઈ સીટોમાં આવી અસર જોવા મળી શકે છે? વાસુદેવજી, ઉત્તર ગુજરાતમાં બે છે, પાટણ પાલનપુર, એ જે બનાસકાંઠા વાળી છે, એવી રીતે એટલે જે આદિવાસી ક્ષેત્ર જે છે એ જે આખો પટ્ટો છે એમાં જે સીટો છે એમાં જે આપે જે રીતે મતનું જે વિભાજન કર્યું એ રોકાવાની સંભાવના છે. અને કોંગ્રેસ અને આપની બંનેની જે એ આખો જે આદિવાસી પટ્ટો છે એની ઉપર એ જબરદસ્ત રીતે કામ પણ કરે છે, કરી રહ્યા છે. એટલે એ છે, સૌરાષ્ટ્રમાં પણ ભાવનગર જુનાગઢ ઉપર પણ આ એક સંભાવના ખરી. એટલે આવી સીટો જે છે જેની ઉપર ચોકસાઈપૂર્વક ચૂંટણી ન લડે તો પરિણામ ભોગવવું પડે એવી સ્થિતિ છે. ચરણભાઈ, લાગે છે આપને કે ભાજપ માટે આ પ્રકારની સ્થિતિ આ બેઠકો પર જોવા મળી રહી છે? વાત જયારે આદિવાસી વિસ્તારની હોય ત્યારે આદિવાસી જે મતવિસ્તાર છે, આદિવાસી જે મતદારો છે તેમને રિઝવવા માટે પણ સરકાર દ્વારા ઘણા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આપણે જોયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાઓ, તેમની મુલાકાતો, આદિવાસી પટ્ટાઓની વાત કરીએ તો ખાસ કરીને તેને ધ્યાનમાં રાખીને ઘણી નીતિઓ અપનાવવામાં આવી છે. ત્યારે લાગે છે કે જે બેઠકોની અત્યારે વાસુભાઈ વાત કરી રહ્યા છે ને, આપ અને કોંગ્રેસ મળીને જે પ્રયાસો હાથ ધરી રહી છે તે ક્યાંક કોઈ સમસ્યા ઉભી કરી શકે છે આ પટ્ટા પર ભાજપ માટે? પહેલી વાત તો એ છે કે જે છેલ્લા 5 રાજ્યોની ચૂંટણીનું આપણે વિશ્લેષણ કરીએ તો એમાં સ્પષ્ટ સાબિત થાય છે કે આદિવાસી મતો અને મહિલાઓના મતો, આ બંને મતો છે એ મળવાના કારણે ભાજપનો એક કહી શકાય કે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખાસ કરીને એ સંભાવના ઓછી લાગતી હતી ત્યાં જીત થઈ છે. તો એના કારણે હવે આદિવાસી મને આજે જે નારાયણ રાઠવા જોડાયા છે ભાજપ, તો એ એક પછી એક તબક્કાવાર ભાજપમાં આદિવાસી નેતાઓનું અને આદિવાસી મતો એ વધારે વધારે પ્રમાણમાં જોડાઈ રહ્યા છે. બીજી વાત એ છે કે કામો તો છે તે ગોવિંદસિંહ વાળું જે યુનિવર્સિટીનું કામ હોય કે એકલવ્ય સ્કૂલો હોય કે બીજી છેલ્લે યોજના જાહેર કરી અથવા તો આદિવાસી વિસ્તારોમાં જે કામ થઈ રહ્યું છે એને કોઈ ના પાડી શકે એમ. એટલે મુદ્દા તો છે જ, પરંતુ સામે પક્ષે જે વાત થઈ છે એ અત્યારથી કેવું એટલા માટે અઘરું છે કે કોણ ઉમેદવાર જાહેર થાય છે એના ઉપર નક્કી રહેશે. બેઠકના કરતા ઉમેદવારની વધારે શક્યતા રહેતી હોય છે. ઉમેદવાર પોતે દાખલા તરીકે આપણે 2022માં ઘણું બધું આપ નુકસાન કરશે એવી સંભાવનાઓ ઘણા લોકો જોતા હતા, પરંતુ એ વખતે પણ મેં સ્પષ્ટ કહેલું કે જે મનાય છે એ બેઠકો કરતા જે પોતાની વ્યક્તિગત છબીના કારણે, વ્યક્તિગત કામના કારણે ચેતર વસાવા જેવા નેતાઓ છે એ ચૂંટાશે, તો એ 4-5 બેઠકો છે આપને મળી તો એનું કારણ વ્યક્તિગત છે.
હવે આ વખતે એવું થયું છે કે આપ અને કોંગ્રેસ બંને સાથે આવ્યા છે જરૂર, પરંતુ એની સાથોસાથ ભાજપ માટે એક વસ્તુ એ છે કે ગઈ બે વિધાનસભા ચૂંટણીમાં તમે યાદ કરો તો કેજરીવાલ એમ કહેતા હતા કે કોંગ્રેસ ભાજપની બી ટીમ છે, એના તમે મત આપો એટલે એ લોકો ભાજપમાં જોડાઈ જાય છે. પછી કોંગ્રેસ વાળા પણ એમ કહેતા હતા કે આપણે તો ભાજપની બી ટીમ છે, એટલે હજારેનું આંદોલન છે, કોંગ્રેસને હરાવવા માટે ઉભું કરવામાં આવ્યું વગેરે વગેરે, અને એના કારણે બે એકબીજા ઉપર આ દોડતા હતા. હવે અત્યારે ભાજપ માટે એક મોટો એક મુદ્દો મળી ગયો કે ભાઈ તમે કહેતા હતા તમે બંને જ ભ્રષ્ટાચાર માટે હાથ મિલાવી લીધો, ને એવા પ્રકારના આક્ષેપો પણ શરૂ થઈ ગયા છે. એટલે આ અને બીજું કે ગુજરાતમાં જયારે પણ ચૂંટણી થાય છે લોકસભાની કે અથવા રાજ્યની, ત્યારે રાષ્ટ્રીય મુદ્દાને વધારે ધ્યાનમાં રાખવામાં આવે છે. સ્થાનિક મુદ્દા હોય છે ઘણી બધી, એમ તો આપણે જોઈએ તો ઇન્દિરા ગાંધીના સમયમાં પણ મોંઘવારી હોય કે બેરોજગારી હોય કે રસ્તા હોય, પાણીની સુવિધાનો અભાવ હોય, આવા બધા જ પ્રશ્નો રહેતા હતા. પરંતુ જ્યાં સુધી ઇન્દિરા ગાંધીનું મજબૂત નેતૃત્વ હતું, માધવસિંહ સોલંકી જેવા નેતા હતા, અહીંયા ઢેબરભાઈ હતા, રતુભાઈ અદાણી હતા, આવા બધા લોકોની જે મૂડી કહેવાય ને એની શાખ, એનો ફાયદો કોંગ્રેસને એ સમયે મળતો હતો. જે રીતે અત્યારે નરેન્દ્ર મોદી, અમિત શાહ, પુરુષોત્તમ રૂપાલા, નીતિન પટેલ, આ બધા નેતાઓની શાખનો લાભ મળી રહ્યો છે અને એના સંગઠનનો કામનો લાભ મળી રહ્યો છે. ક્યાં ભાજપને બીજા નેતાઓની શાખની કોઈ જરૂર છે કે એના ફાયદાની કોઈ જરૂર છે? ભાજપ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ પર પણ તમામ બેઠકો જીતી લે એ પ્રકારની સ્થિતિમાં આપણને જોવા મળે છે. બીજી એક મહત્વની વાત વાસુદેવ છે, અહીંયા મોટાભાગના રાજ્યસભાના સાંસદોને લોકસભાની ચૂંટણી લડાવવાનું ભાજપ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, એ નિર્ણય માટે શું કહેશો? ખાસ કરીને ગુજરાતમાંથી વાત કરીએ તો આપણા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પુરુષોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણી લડાવવાનું નક્કી કર્યું છે, એ નિર્ણય માટે શું કહેશો આપ? એમાં એવું છે કે ભારતીય જનતા સામાન્ય વ્યક્તિ હોય એને પણ નેતા બનાવે છે, નેતા બન્યા પછી મોટું નામ થયા પછી ક્યાંક ને ક્યાંક એને એપ્લાય પણ કરે છે, એની કાર્ય પદ્ધતિ એક જુદા પ્રકારની છે. એટલે નેતાગીરીનો વિકાસ થાય જેનામાં નેતાગીરી કરવાની તાકાત છે, જેની સ્વીકૃતિ છે. એવા વ્યક્તિઓ રાજ્યસભામાં 6 વર્ષ જઈ આવ્યા પછી તો, ઓર કેન્દ્રમાં મિનિસ્ટર બન્યા પછી લોકસભામાં ચૂંટણી લડે તો ફાયદામંદ છે, સ્વાભાવિક છે. જો એમની પસંદગી થાય તો પાર્ટીના ફાયદામાં છે, એમાં બે મત છે જ નહીં. પણ ભારતીય જનતા પાર્ટી એ મુદ્દાનો ઉપયોગ પણ, એટલે એ વ્યક્તિઓનો ઉપયોગ પણ કરશે એવું લાગે પણ છે. એટલા માટે કે જીતવા માટે તમે તે કહીએ પણ જે પ્રમાણે વાતાવરણ છે અત્યારે દેશમાં, જે રીતે વિપક્ષ થોડો જેને કહેવાય ને કે જે કહેવાતું હતું કે ક્યાંય વિપક્ષ ધ્યાનમાં નથી આવતો, એને બદલે મજબૂતાઈથી વિપક્ષ વધી રહ્યો છે આગળ, ત્યારે એક સ્વાભાવિક છે કે ગુજરાતમાં પણ એની અસરો આવવાની જ છે. એટલે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી જે એકદમ પોતાની રીતે ચાલવા માંગતી હતી એવી રીતે નહીં ચાલી શકે, એ પણ હંમેશા એ ફૂંકી ફૂંકીને જ છાશ પીશે એવું. એટલે આ પસંદગી છે થઈ શકે. ઘણી બેઠકો વિશે વાત કરી છે અને ઘણી બેઠકોની વાત કદાચ સમયના ભાવના કારણે નથી પણ થઈ. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પણ ઘણા બધા નામો એવા ચર્ચામાં જોવા મળી રહ્યા છે, નવા ચહેરાઓને ત્યાં પણ સ્થાન મળી શકે છે. સેન્સ પ્રક્રિયાને જોતા આપણે અત્યારે કહી શકીએ છીએ કે ઘણા એવા નામો છે કે જે નક્કી જોવા મળી રહ્યા છે, તો ઘણી બેઠકો પર ભાજપ આપણને સરપ્રાઈઝ પણ આપી શકે છે. જોકે જોવાનું રહેશે કે તમામ 26 બેઠકો છે તેના પર કોના નામ પર મહોર લાગશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ, ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર.